નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું. નવસારી જિલ્લામાં સ્વપ્નિયા કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં તબક્કાવાર ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વધુમાં વધુ ગ્રામીણ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય. આ કાર્યક્રમ અન્વયે આજ રોજ વાંસદા તાલુકા વાટી ગામ ખાતે તથા નવસારી જિલ્લામાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાવી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. કૃષિ, કૃષક અને કૃષિ ક્ષેત્ર માટે બેન્કિંગ સ્ટેટનું ભૂમિકા અને ઉજ્જવળ કારકિર્દીનો તક પર સંવાદ, જેમાં પ્રારંભમાં ડોક્ટર મેહુલજી ઠક્કર આવકાર પ્રવચન દરમિયાન સંપદ સમયની સ્કિલ્સ, જરૂરિયાતો, રોજગાર ક્ષેત્રના પડકારો અને સંભાવનાઓ વિશે સૌ યુવાનોને માહિતગાર કરાયા હતા. ખેર ગામ જગત બાંધવામાં મહાકાળી ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી માતાજીનું દેવી ચિત્ર સમજાવ્યું હતું. મા સૌનું કલ્યાણ કરે, સૌને સારા આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આજે અષ્ટમીના મહાયજ્ઞ નિમિત્તે પાયાસ હવન તેમજ નવકુવારિકાનું પૂજન રેખાબેન પ્રફુલભાઈ શુક્લ, જયંતિ કુમારભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત SS અગ્રવાલ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા. જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરી નવસારી દ્વારા જિલ્લાના વિવિધ કોલેજોમાં મતદાન અંગે જાગૃત લાવવા વિવિધ કાર્યક્રમો થકી લોકશાહીના પર્વ સહભાગી બનવા સમાધાન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત નવસારી જિલ્લાના SS અગ્રવાલ કોલેજ ખાતે મતદાન શપથ લેવડાવી વિદ્યાર્થીઓને તેની ઘરની આસપાસના લોકો મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમ જાગૃત બનો, મતદાન કરો, મતદાન મારો હક છે, મતદાન કરી અને કરાવો જેવા અનેક સૂત્ર તથા સ્લોગનો થકી જાગૃતિના સંદેશો આપવામાં આવ્યા હતા. બિલીમોરામાં દસરે ખાતે રહેતા ખેડૂત પર મોહલાના જ બે ઈસમો દ્વારા હુમલો. બિલીમોરાના દસરે ખાતે નાની કોળીવાડમાં રહેતા 79 વર્ષીય વ્યયુદ્ધ ખેડૂત જગુભાઈ વાલજીભાઈ કો પટેલના ખેતરની કાંટાવાડીને કોઈ પણ અજાણ્યો ઈસમ સળગાવી જતા આ અંગે તેમના જ મોહલ્લામાં રહેતા જીગર રાજેશ પટેલ અને મેહુલ રાજેશ પટેલને તેઓ પૂછવા જતા જીગર અને મેહુલ પટેલે ઉશ્કેરાઈ જઈ જીગુભાઈનો કોલર પકડી ગાળ અને છાતી પર ઢીક્કા મૂકીનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમના છોડાવા વચ્ચે પડનાર તેમના પૌત્ર નીરજ વિજયભાઈ પટેલને પણ મેહુલ રાજુ પટેલે પોતાની પાસે રહેલ ક્રિકેટના બેટ વડે હાથ પર ફટકો મારી નીરજની ડાબા હાથની આંગળી પર ફ્રેક્ચર કરી તથા પીઠ પર પણ ફટકા મારવા સાથે જાનની મારી નાખવાની ધમકી આપતા જગુભાઈ પટેલે આ બંને હુમલાખોરો પાસે વિરુદ્ધ બિલીમોરા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસના અનંત પટેલ ઉનાઈ માતા મંદિર દર્શન કરી વલસાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી. નવસારી જિલ્લામાં આવેલ વિધાનસભાની વાંસદા બેઠક કોંગી ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા બાદ અનંત પટેલ ચૈત્ર નવતાની આઠમના ઉનાઈ સ્થિત ઉષ્ણ અંબાના અને હાલમાં જ સ્વર્ગવાસી થયેલ તેમના માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઈ તેમના સમર્થકો સાથે વલસાડ પહોંચી પોતાનો ઉમેદવાર નોંધાવ્યો હતો. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન.
ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે, અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ, અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા SK કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ SK કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નવસારી બેઠક પર ભાજપના CR પાટીલ 18 એપ્રિલ ઉમેદવાર પત્ર ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ટોચના નેતાઓ પણ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહેશે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી આડે હવે માંડે વિકાસ દિવસ બાકી રહ્યા છે, ત્યારે વિવિધ પક્ષોના ઉમેદવારો પણ પોતાના ઉમેદવારી પત્ર સમર્થકોને સાથવારે જે તે સ્થળે પહોંચી ભરી રહ્યા છે. જે કડીઓમાં લોકસભાની નવસારી બેઠકમાં ભાજપ ઉમેદવાર CR પાટીલ 18 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત પ્રદેશ કક્ષાના અને સ્થાનિક સંગઠનના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સમર્થકોના સવારને નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવાર પત્ર ભરશે. જલાલપુર મરોલી બજારમાં આવેલી ચા કોલ્ડ્રિંકની દુકાનમાંથી રોકડ અને સામાન્ય સહિતથી 8,000-1,000ની માનતાની ચોરી. જલાલપુર તાલુકા મરોલી બજાર છીણમ તરફ જતા રસ્તા પર આવેલ ગણેશ સોસાયટીમાં રહેતા અને મરોલી બજાર સ્ટેશન રોડ ખાતે ચા કોલ્ડ્રિંકની દુકાન ધરાવતા દાદાજીભાઈ પટેલને બંધ દુકાનમાંથી ગત 14 એપ્રિલના રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યો ચોરી સમ દુકાનમાં પ્રવેશી ગલ્લામાં મુકાયેલ વકરાના રોકડ રૂપિયા 3,400, રૂપિયા 1,170ની કિંમતની અલગ અલગ ખાંડની સિગરેટો તથા રૂપિયા 3,135ની કિંમતના જુદા જુદા ખાંડના ગુટકાઓ મળી કુલ રૂપિયા 7,705ની માનતાની ચોરી કરી જતા દુકાન માલિકે દાદાજીભાઈ પટેલે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ચોર ઇસમ વિરુદ્ધ ધર ફોડ ચોરીનો ગુનો નોંધી અગાઉની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર અન્ય સ્ત્રી સાથે ચેટિંગ કરી સંબંધ રાખતા મહિલાના પતિએ સમજાવતી 181 અભિયાન ટીમ નવસારી. નવસારી જિલ્લોમાંથી 181 નંબર પર કોલ કરી જણાવેલ કે તેમના પતિ સોશિયલ મીડિયા પર અન્ય સ્ત્રી સાથે ચેટિંગ કરે છે અને મળવા માટે પણ જાય છે. મેં પણ તેમની સાથે પ્રેમ લગ્ન કર્યા છે, છતાં મારી કોઈ વાત માનતા નથી. પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવટથી સમજી જતા હવે પછી આવી ભૂલ નહીં થાય તેની લેખિતમાં ખાતરીપત્ર સમાધાન કરાવ્યું હતું. નવસારીનું આજનું તાપમાન 41 ડિગ્રી સાથે સિઝનોનો સૌથી ગરમ દિવસ. એપ્રિલમાં આ હાલ છે. મે મહિનામાં તાપમાન રેકોર્ડ તોડવા તેવો અંધાણ.
ગરમીના સેકાતા લોકો ઠંડા પીણા, શેરડી રસ, શરબત સહિતના પીણાઓનો સહારો લીધો. લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. નવસારીમાં આજે તાપમાને વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ આજના આંકડા મુજબ આજે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે, જેમાં 41 ડિગ્રી તાપમાન જતાં લોકો ગરમીમાં શેકાતા હતા. બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા. ગ્લોબલ વોર્મિંગનું વૈશ્વિક અસર હેઠળ માનવજીવન પીસાઈ રહ્યું છે. દરેક ઋતુમાં તાપમાન ઉપર નીચે થતા તેની સીધી અસર માનવીના શરીર ઉપર થઈ રહી છે. આજે નવસારી જિલ્લામાં સૌથી ગરમ દિવસ રહ્યો છે, જેમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે. પવનની ગતિ 2.9 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર દિશાથી પૂર્વ દિશા તરફ રહી હતી. ગરમીથી અકળાયેલ લોકો લૂથી બચવા શરબત, શેરડીનો રસ તથા અન્ય ઠંડા પીણાઓનો સહારો લીધો હતો. વધેલા તાપમાનને કારણે માથું દુખવું, ચક્કર આવવા, આવા જેવા લક્ષણો પણ ધરાવતા હતા. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.